શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જે તારીખ 2/7/2001 સોમવાર શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી કૃષ્ણ ભગવાને અહિંસા ધર્મ પ્રવર્તાવ્યો નહીં ને એકલી મારકુટ જ કેમ કરી? ઉત્તર: જે શિશુપાળને જરાસંઘાથી જે આસુરી રાજા હતા તેમણે જ્યારે ભાગવત ધર્મ પૃથ્વી ઉપર પ્રવર્તવા ન દીધો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને વિચારીને અર્જુન ભીમાદિક દ્વારા એ કરીને અધર્મરૂપી રાજાઓની સમાપ્તિ કરાવીને યુધિષ્ઠિર રાજા દ્વારા એ કરીને શ્રીમદ ભગવદ્ ગીતારૂપ જે સદ્ધર્મ તેને પ્રવર્તાવતા હોવા. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. સાધર્મ્યપણું કેમ જાણવું? ઉત્તર: જે જેમ દાવાનળે વનનો એક દેશ બાળ્યો હોય તો પણ વન બાળ્યું કહેવાય, તેમ ભગવાનની આજ્ઞા પ્રમાણે ભગવાનને માર્ગે ચાલ્યો જે ભક્ત તે ભગવાન અને સત્પુરુષને સંગે કરીને નિર્ગુણપણાને પામ્યો કહેવાય છે, અને એ નિર્ગુણપણું જ ભગવાનનું સાધર્મ્યપણું છે. ઉપર તે કોમ કરતું હોય પ્લેન તો જોઈ ધરતી ઉપર જ એમ છે. ટેક ઓફ સ્પીડ પકડી ઊંચું થઈ જાય એટલે એરબાઉન્ડ થઈ જાય એટલે ભગવાનની જે અહીં ધરતી ઉપર થોડી ઘણી આજ્ઞા માનતો હોય એના રસ્તે ચાલ્યો હોય નિર્ગુણ થતો જાય થતો જાય. ટેક ઓફ કરે તો સાવ નિર્ગુણ થઈ જાય. પછી લોન્ચિંગ પેડ માયા સાવ ચડી જાય એટલે ત્યાંથી સીધો ત્યાં માયાનું નામ નથી અવકાશમાં ઉડ્ડયન કરે અને ગુરુત્વાકર્ષણ પણ ન નડે ધરતી રસ્તે ચાલ્યો છે ખુલશો કહેવાય. ટેક ઓફ એ નિર્ગુણપણું જ ભગવાનનું સાધર્મ્યપણું છે ને આપણે સર્વે સાધર્મ્યપણાને પામ્યા છીએ. તો જીવ સ્વામી આવું આશ્વાસન દઈ દે એના વચનમાં વિશ્વાસ રાખો. મહારાજની નાની મોટી આજ્ઞા બધી કળાતી ન હોય પણ એ રસ્તે જવાની રૂચિ હોય સંજોગો વરસાદ બધી આજ્ઞા ન પડાતી રૂચિ તો છે એવી રસ્તે ચાલ્યો છે વહેલો મોડો એ રૂચિને અનુરૂપ થઈ જશે સ્વભાવ. આપણે તો સાધારણપણાને પામ્યા છીએ તો જીવના કલ્યાણ કરીએ છીએ.
તે સાધર્મેપણાને વિશે પોતાની વાત આપણે શું જીવના કલ્યાણ કરશું આપણું તો કરીએ પેલા મોટા સંતો એ સાધર્મીપણાને વિશે દ્રષ્ટાંત છે જેમ એક પર્વત તો સાકરનો જ હોય ને એક પર્વત તો પાણા ભાગનો પોણા ભાગનો સાકરનો હોય ને એક તો અર્ધો સાકરનો હોય ને એક તો પા ભાગનો સાકરનો હોય તે એક પર્વતના તો શિખર માથે 100 કે 50 મણ સાકર પડી હોય ત્યાં જે જીવ જાય તે સર્વેના મુખ દળ્યા થાય તેમ સાધર્મેપણામાં ભેદ છે. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. ભગવાનના ભક્તને વ્યવહારના વિક્ષેપ બાદ કરે કે નહીં? ઉત્તર: જે સમર્થ હોય તે તો વિક્ષેપને અંતકરણમાં પ્રવેશ કરવા દે નહીં, ને ઉપરથી તો ખરેખર બહુ કરે. ઉપરથી તો કાઢી નાખે ને દમ, અભિમાન, ઈર્ષા, ઓછી જાય. ને ઉપરથી તો ખરખરો બહુ કરે, ને જે અસમર્થ હોય તેને તો એ વિક્ષેપ અંતકરણ કરે. ખરખરો આમ છે છે ગોરાટીરામ સાહેબ વાતો માટે ધારો કે જો એને દુઃખ થયું હોય, કોઈ મરી ગયું, કાણે આવ્યો હોય તો વાતમાં ન પડે કે ઓસરીને ગાય આવીને પડે કે ઓહો ખોટું થઈ ગયા મૂર્છા આવી ગયા. જે ઘરેથી નીકળો ના એવું કેમ કોઈ છો તને એવું બધું દુઃખ હતું? ને આ બધા એની પછવાડે પ્રમાદ છે. આ કરવા જેવું ને આ કરવા જેવું નહીં, બેને આ દ્વંદની વચ્ચે ઘેરા કરતો હોય, ભક્તિ કરતો હોય તોય ઉગે નહીં. મનમાંથી અભિમાન મૂકે નહીં, દંભ મૂકે નહીં, ઈર્ષા મૂકે નહીં. એ ભક્તિ કરતો હોય કાંઈ વળે નહીં. ભક્તિનો અર્થ જ છે કે ભગવાનને ભજવા. ભગવાનને ભજીને જે પામવાનું છે એના તરફ કોઈ જે લક્ષ્ય જ ન આપીએ એ શું કામ? લગભગ 90% ને ભગવાન દેખાતા નથી. આ તો આ પરમાત્મા લઈ લેવું થાય છે. ભક્તો કરવાનો છે ન કરે, ભક્તિ કરીને સ્વભાવ સુધારવાનો એવો ને એવો ક્રોધીઓ ક્રોધ મૂકે જ નહીં, ક્રોધીઓ લોભ મૂકે જ નહીં. ઈર્ષા હોય તો ભક્તોને ઈર્ષા કર્યા કરે, એને ભગવાનનો વ્યાપક તમે સમજાવું છો. ભગવાન આપણા હૃદયમાં છે, એટલું જ નહીં બીજાના હૃદયમાં છે, એના તરફ કેમ દ્રોહ થાય? આવું સમજાય નહીં. ભક્તિ કરતા હોય તો શું થાય? પ્રોગ્રેસ જ ના થાય. ગુલામ દેવા મંડી જવું થોડું જોઈએ, તો પછી ગુલામો ભૂલ ભૂલ કર્યા કરે. એટલે શાંતિ ન હોય. ખરા ચિત્તે સાંભળવા વાળો જો હોય ને એ આ નિર્માણ થયું હોય તો એને કદાચ શાંતિ થાય, ઉલન ન થાય. હલો, કાલ આવ્યા નહીં તમે બાપા? ખ્યાલ જ ના રહ્યો. નિમ લીધા? મારા કરવાની
કેટલી થાય એટલી મારા કરો ને થાય એટલી તો લિંગ નો એક જ થાય તો દૂર ને એવું નથી થોડું કાઢી એટલી કલાક જાવ છું ઘરે શું કરો ઘરે કરો મારા કરી ઘરે મારા કરી જે અસમર્થ હોય તેને તો એ વિક્ષેપ અંતકરણ માં પ્રવેશ લીધા કઈ નિયમ લીધા કે નહીં રોજ એક ટાઈમ જમો તો કેટલા એટલે એક જ ટાઈમ ક્યાં સુધી સવારે જમો સાંજના સવારે બે ટાઈમ નું થાય છે, ત્રીજું હોય તો તમારે ત્યાં આવીએ, હે બોલાવજો એક ટાઈમ માટે. અમે ત્રણ નું લીધું જ નહીં, હે નહીં ના પાડી દે તો તમારે એક નું મન બને ત્યાં બાકી લપને ક્યાં પકડીએ કહી દે. એમ તમે કહેજો નિયમ લીધું છે, મારું ઇલાજ નથી કઈ, હે લેવાય કે નહીં ત્રણ નું નિયમ? નિયમ એટલે નિયમ આવે જે લેવાય, ચાર નું લેવાય, હે આખો દિવસ ખાધા જ કરી એ નિયમ થયું. રે જે અસમર્થ હોય તેને તો એ વિક્ષેપ અંતકરણમાં પ્રવેશ કરી જાય છે. વાર્તા 549 શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. સર્વે જીવોના કર્મ તો એક નથી ને ઉત્પત્તિ તથા પ્રલય એક કાળે કેમ થાય છે? ભવિષ્ય આવી ગયું વચનામૃતમાં છે, બધાના કર્મ સાથે થઈ ગયા હોય એને કારણે કાળ નું બળ લેવાય, ક્યારેક કિશોર નું બળ લેવાય, ક્યારેક પ્રકૃતિ નું બળ લેવાય. બધા કર્મ સરખા છે, પ્રલય કેમ થાય છે? અરે ઉત્તર, જે ઉત્પત્તિયાદિક તો વૈરાજ પુરુષ ને લઈને થાય છે. જેમ કોઈ મોટા સાધુ ને જુનાગઢ જવું હોય ત્યારે તેમના મંડળ ના સાધુ ને ગમે કે ન ગમે તો પણ એમની સાથે જવું પડે છે. વૈરાગ લપ કરે છે બધી. હલો, એમ વૈરાગ પુરુષ ને ઉત્પત્તિ પ્રલય ની રીત છે. ઇતિ વાર્તા 550 શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. મહતત્વાદી 24 તત્વ જે તે ભિન્ન ભિન્ન ઉપજે છે કે એક કાળે ઉપજે છે? ઓહો, હલો. ઉત્તર, જે એક જ કાળે ઉપજે છે જેમ બાળક ઉત્પન્ન થાય છે તેમ. બધી ઇન્દ્રિયો હોય છે ને બાળકને, પાંચે પાંચ. થોડું પદ હવે પછી આવશે. જન્મ વિજન્મ માયાના સર્ગની આ બધી ખૂબી છે. માયાના સર્ગમાં જેટલું જેટલું આવતું હોય એ સમતું આવે. સર્ગની સર્ગ વાર્તા 551 સહજાનંદ સ્વામી મહારાજની જય.